અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં ગટર ઉભરાવાની સમસ્યા ગટરો ઉભરાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે ઇન્દ્રપુરી ટાઉનશિપ વિસ્તારના ચંદન ટેનામેન્ટ નીલકંઠ રેસીડેન્સી આ તમામ જગ્યાએ આ સ્થિતિ છે રામોલ હાથીજણ વોર્ડમાં ગટરો ઉભરાવાથી સ્થાનિક લોકો છે તે ત્રાહીમામ પોકારી ગયા છે ચંદન ટેનામેન્ટ નીલકંઠ એપાર્ટમેન્ટ સહિતની ચારથી પાંચ સોસાયટીઓમાં છેલ્લા એક મહિનાથી ગટરનું પાણી ઉભરાવાને કારણે ભારે ગંદકી છે તે ફેલાય છે તમે જોઈ રહ્યા છો કે ચંદન ટેનામેન્ટના કોમન પ્લોટમાં લોકોના ઘરની સામે છેલ્લા એક મહિનાથી ગટરનું પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપગ્રહ છે તે વધી ગયો છે રોગચાળો ફાટી નીકળ્યો છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ એમસી દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી નથી જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો છે તેમની સાથે વાતચીત કરી છે શું કહેજો કેટલા સમય

ઝાડા ઉલટી બધા રાતમાં ઊંઘ નથી આવતી બધા મચ્છર કાઢ્યા છોકરાઓ કમળો થઈ ગયો છે નમૂનિયા થઈ ગયો છે બધા છોકરાઓ રાતને લોકોને હૂવા માટે ઊંઘ નથી નીકળવા માટે તકલીફ પડે છે રોજગાર માટે જવામાં તકલીફ પડે છે શું કહેશો સ્થાનિક કાઉન્સિલરો કે એએમસીને રજૂઆત કરી છે શું જવાબ આપે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રામુલ હાથી જે વરના જે ચાલુ કાઉન્સિલર ચૂંટીને આવ્યા છે બીજેપીમાંથી નામ સુધા કોઈ દિવસ આ સોસાયટીની મુલાકાત લીધી નથી અને એક વખત રજૂઆત કરવા છતાં એ લોકો આ બાજુ ધ્યાન આપતા નથી અહીંના જે ધારાસભ્ય માન્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ હતા એ પણ આ વોર્ડની બિલકુલ ધ્યાન આપતા નથી અને છેલ્લા એક માસથી જે અમારી આ દુર્દશા છે સોસાયટીની ચોરાણું બંગલાના માણસો ઘેર ઘેર બીમાર પડ્યા છે સાથે સાથે હવે પીવાના પાણીમાં પણ જે મારા હાથમાં બોટલ છે એ સેમ્પલ છે એ તમે જોઈ શકો છો કે આનાથી તમામ છોકરા બાળકોને ઝાડા ઉલટી અને મેલેરિયા અને કમળાના કેસ થયા છે હાલમાં જ જ્યારે આપણે કોરોના નેસ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ ત્યારે કોર્પોરેશનની ઢીલી નીતિના કારણે અને અહીંના કાઉન્સિલરો અને ધારાસભ્યશ્રીની અણહળવતના કારણે અમે રોગનો ભોગ બની રહ્યા છીએ જે નામદાર કમિશનરશ્રીએ ધ્યાને લેવું જોઈએ બીજું વધુમાં એમ કે સામે ટેકરો જે ટેકરાના સતત જે પાણી કોઈ ઉભરાઈને આવતા હોય એ પણ સીધા સોસાયટીમાં એન્ટર થાય છે અહીં કોઈ બમની વ્યવસ્થા નથી વચ્ચે રોડમાં કોઈ ડિવાઈડર નથી જેના કારણે સમગ્ર જશોદાનગર ટેકરાનું પાણી આ સોસાયટીમાં આવે છે અને ઇન્દ્રપુરી વોર્ડની બાજુમાં જે છત્રીસ સોસાયટીઓ છે એ છત્રીસ સોસાયટીઓને ગટરોને બધું એક સાથે છે તો આ ગટર છે ત્યાં ભરાય એનું ભોગવવું અમારે પડે છે એટલે આ નામદાર કોર્પોરેશન જો જ્યાં સુધી આનું સોલ્યુશન કાયમી ધોરણે નહીં લાવે તો ના છૂટકે અમારે ન્યાયના હિતમાં ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે જેની નોંધ લેવી અને માન્ય કાઉન્સિલર શ્રી ભૂતપૂર્વ કાઉન્સિલર અતુલભાઈના છોકરા જ છે પણ આજની તારીખમાં એ લોકો કોઈ દિવસ આ વિસ્તારમાં આવ્યા નથી કે એમને આ વિસ્તાર જોયો પણ નહીં હોય બિલકુલ શું કહે છે પાણી કેટલું ગંદુ આવે છે સવારે કેટલું આવે છે પાણી પાણી સવારે એક જ કલાક આવે છે અને એકદમ ગટરનું જ વાસ જ મારે છે એમાં અમારે પોણો કલાક પોણો મિનિટ તો અમારે બહાર કાઢી જ નાખવું પડે છે પછી અમારે વાપરવાનું પાણી લઈશ પણ એમાં થોડી થોડી સ્મેલ તો આવે જ છે અને અહીંયા જો અમારા છોકરા બધા અહીંયા જ રમે છે અત્યારે અમારે કેટલું ધ્યાન રાખવું પડે જતા પાણી જતા રહે જતા પાણીમાં જતા રહેશે એટલે છોકરા બીમારે પડે છે પાછા બિલકુલ તો જે ગટર ઉભરાવાની સમસ્યાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈ કાયદેસરની કામગીરી છે તે કરવામાં આવતી નથી ત્યારે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર આંદોલન છે તે પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કેમેરામેન નટવર પરમાર સાથે દિપેન ભડીયા ટીવી